હેલો, કેમ છો મારા વાલા વાલા બાળકો? મજામાં છો ને બધા? આજે આપણે ધોરણ 7 ની અંદર વિજ્ઞાન ની અંદર પાઠ 9 મો પાઠનું નામ છે ભૂમિ. એ પાઠના નામથી તો તમે બધા માહિતગાર હશો ને. એ પાઠનું નામથી તમને ખબર પડી ગઈ છે આપણે શેના વિશે આજે આપણે ભણવાનું છે. સરસ, આજે આપણે જમીન વિશે ભણવાનું છે. તો ચાલો, તૈયાર છો ને બધા? તો ચાલો આપણે જમીન વિશે થોડી માહિતી મેળવીએ. તમને બધાને ખ્યાલ છે અને ખબર પણ છે કે ભૂમિ છે એ આપણા ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. પૃથ્વી પરના જીવન ઉપર એનો આધાર કેનો છે? ભૂમિ. અને એની ખૂબ જ તેમાં અગત્યના રહેલી છે. ભૂમિ છે મનુષ્ય, અન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓનું પણ આશ્રય સ્થાન એટલે કે નિવાસ સ્થાન છે. તે ખેતી માટે ખૂબ જરૂરી છે. ખેતી દ્વારા આપણને ખોરાક, વસ્ત્રો તથા આપણી આસપાસની જીવન જરૂરી વસ્તુઓ મળી રહે છે. હવે તમે વિચારો, જો ભૂમિ ના હોત, જમીન ના હોત તો શું થાત? પૃથ્વી શક્ય છે નથી, જીવન શક્ય છે નથી. આપણો સૌથી મોટો જીવનનો આધાર ભૂમિ છે. હવે આપણે ભૂમિ વિશે થોડી વિગતવાર માહિતી મેળવશું કે ભૂમિ વિશે આપણને શું શું પૂરું પાડે કે ખેતી, ખોરાક, કપડાં, રહેઠાણ એ કેટલું બધું પૂરું પાડે છે. બીજી રીતે કહીએ કે ભૂમિ છે એ આપણા જીવનનું અભિન્ન અંગ ગણવામાં આવે છે. વરસાદ પહેલાં, વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. સૌથી પહેલો વરસાદ આવે ત્યારે કેવી સરસ મજાની સુગંધ આવે છે. એવું જ સુગંધ ભૂમિ છે આપણા જીવન સાથે જીવનની અંદર મહેકાવે છે. તો એવો જ આપણે ભૂમિ આપણા જીવનથી ભરપૂર છે એવો આપણે પોઈન્ટ છે સમજશું. તો ચાલો, ભૂમિ છે આપણા જીવનથી ભરપૂર છે. તો એક દિવસે વર્ષા ઋતુમાં પહેલી અને બુજને અળસિયાને છે ભૂમિની બહાર નીકળતા જોઈએ. પછી પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય જીવો પણ ભૂમિની અંદર હશે કે ચાલ શોધીએ. તો પહેલી હતી ને એને વિચાર આવ્યો કે અળસિયું કેમ જમીનની અંદર રહે છે, એમ બીજા સજીવો પણ જમીનની અંદર રહી શકતા હશે? તો ચાલ આપણે એની પ્રવૃત્તિ કરીએ કે આપણે કેટલાક જુદી જુદી જગ્યાએથી આપણે માટીના થોડાક થોડાક નમૂના લેવાના છે અને એ બધી અલગ અલગ જગ્યાએથી આપણે માટી એકત્રિત કરવાની છે, તેના નમૂના લેવા અને તેનું ધ્યાનથી આપણે અવલોકન કરવાનું છે. પછી બહિર્ગોળ કાચના ઉપયોગથી દરેક નમૂનાને આપણે કાળજીપૂર્વક તેનો અભ્યાસ કરવાનો છે. એ અભ્યાસ આપણે કોષ્ટક 9.1માં એના નમૂના આપણે લખવાના છે. આપણને એના શું દેખાયું તો આપણે લીધી પેલી બગીચાની માટી લીધી, તો બગીચાની માટીમાં વનસ્પતિની સાથે હું તો કે ઘાસ અને પાંદડા અને ડાળખીઓ હતી. તો કે એમાં પ્રાણી ક્યાં ક્યાં જોવા મળ્યા? તો કે કીડી અને અળસિયા જોવા મળ્યા. પછી અન્ય અવલોકનમાં આપણે શું દેખાડ્યું? તો કે એની અંદર કાગળ હતા અને પોલિથીનની થેલીઓ હતી. પછી બીજી આપણે કઈ માટી લીધી હતી? તો કે રસ્તાની બાજુની માટી. તો હવે એની અંદર વનસ્પતિની અંદર શું હતું? કે પાંદડાની સળીઓ હતી, વનસ્પતિના બધા અવશેષો હતા. તો કે પ્રાણીઓ? તો કે મચ્છર અને કીડી. અન્ય અવલોકનમાં શું? તો કે પ્લાસ્ટિક અને લોખંડની ખેલીઓ. પછી ત્રીજું આપણે, તો કે જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી કેવી હોય? તો કે એમાં નાના નાના લાકડાના અવશેષો હતા. બાંધકામ ચાલુ હોય એટલે લાકડાના અવશેષો તો હોય ને. પછી એમાં મચ્છર અને માખી. પછી નાની નાની કપચી ને કાંકરા હતા. પછી આપણે ખેતરની આપણે માટી લેવી, તો કે આપણી વાડીની માટી હોય એમાં તો વનસ્પતિની અંદર આપણને શું શું મળે? તો કે ઘાસ અને મૂળના ભાગો. તો કે પ્રાણીઓમાં તો અળસિયા અને જીવાત. પછી અન્ય અવલોકનમાં આપણે કશું બીજું આપણને ખેતરની માટીમાંથી મળતું નથી. પછી આપણે લીધી છે તળાવની માટી. તો કે એમાં શું મળ્યું વનસ્પતિમાં? તો કે પાંદડા અને લાકડાના અવશેષો મળ્યા. પછી પ્રાણીઓમાં શું મળ્યું? તો કે ગોકળગાય અને બહિર્કંકાલ મળ્યા. પછી અન્ય અવલોકનમાં આપણને શું મળ્યું? તો કે હાડકા અને કાંપ મળ્યા છે. તો આપણને આપણો નિર્ણય શું મળ્યો?
તો કે જુદી જુદી જગ્યાએની માટીમાં જુદા જુદા પદાર્થો આપણને જોવા મળે છે. સાચી વાત છે ને, આપણને જુદી જુદી જગ્યાએ આપણે માટી જુદા જુદા અવશેષો આપણને જોવા મળે છે ને. હા, હવે આપણે છે, હવે આપણે ભૂમિની રૂપરેખા. તો તમને એમ થશે કે ભૂમિની રૂપરેખા એટલે કે શું? તો ભૂમિની રૂપરેખા એટલે કે ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય ને, તેને ભૂમિની રૂપરેખા કહે છે. અહીંયા જો આ લંબરેખક છેદ આપણે જોઈએ ને, તેમાં આપણને ભૂમિના વિવિધ આપણને સ્તરો જોવા મળે, તેને ભૂમિની રૂપરેખા કહે. આ સ્તરમાં છે ક્ષિતિજો ઓળખાય. ભૂમિના દરેક સ્તર તેના રચના, રંગ, ઉડાય અને રાસાયણિક બંધારણમાં વિભિન્નતા દર્શાવે છે. ભૂમિના આ સ્તરમાં અલગ અલગ રૂપરેખામાં અલગ અલગ સ્તરો હોય છે. એ સ્તર, બી સ્તર, સી અને આધાર કડક ખડક, એ આપણે આગળ ભણશું. એ પહેલાં આપણે પ્રવૃત્તિ આપણે 9.2 ને આપણે સમજશું. તો એમાં આપણે એક માટીનું ઢેફું લેવાનું છે, પછી એને આપણે હાથ વડે તેને ભાંગીને તેનો પાવડર બનાવી નાખવાનો છે, ભૂકો કરી નાખવાનો. પછી એક કાચનો ગ્લાસ લેવાનો છે, તેને આપણે પોણો ભાગ તેનો આપણે પાણીથી ભરી દેવાનો છે. પછી એ મુઠ્ઠી ભરીને તેમાં તે માટી નાખવાની છે. પછી લાકડી દ્વારા તેને આપણે હલાવી નાખવાની છે. પછી થોડી વાર તેને હલાવ્યા વિના તેને પડી રહેવા દેવાનું છે. ત્યાર પછી આપણે તેનું અવલોકન કરીને જોવાનું છે કે ગ્લાસની અંદર શું થાય છે. તો તમે જોશો કે ગ્લાસની અંદર શું થશે, તો કે કાચના ગ્લાસમાં માટીના ખડકોના જુદા જુદા સ્તર જોવા મળશે. આપણે જે ભૂમિની રૂપરેખા કહેતા હતા ને, એ આ સ્તરની અંદર શું થશે, તો કે સૌથી નીચેની તરફ આપણને કાંકરી જોવા મળશે, પછી રેતી, પછી ચીકણી માટી, પછી પાણી અને ઉપર સેન્દ્રીય પદાર્થો, એમ અલગ અલગ સ્તર બની જશે. આપણે આ ભૂમિના રૂપરેખા જોવા મળે. સૌથી પહેલા આપણે માટીના ઢેફાને ભાંગીને પાણીમાં નાખીને ગ્લાસમાં નાખ્યું તો સૌથી નીચે આપણને જોઈશું કે કાંકરી પડી રહેશે, પછી ઉપર રેતી છે, પછી જે ચીકણી માટી છે એનાથી ઉપર છે, સૌથી ઉપર પાણી અને સેન્દ્રીય પદાર્થો, એમાં મરેલા જીવજંતુ પણ આવી જાય છે. પછી આપણે એનો નિર્ણય શું કરી શકશું કે આ, તો કે ભૂમિના ખડકો છે એમાં કાંકરી, રેતી, ચીકણી માટી અને સેન્દ્રીય પદાર્થો પણ આપણે હોઈ શકે છે, એ આપણે તેના નિર્ણય કરી શકશું કે શું તમે પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણીઓ જોવા મળ્યા છે. તો કે હા, સેન્દ્રીય પદાર્થોની અંદર ભૂમિમાં રહેલા સડેલા કે મૃત ઘટકોને સેન્દ્રીય પદાર્થો કહે છે. સેન્દ્રીય પદાર્થોને મરેલા જીવજંતુ, કીડી મકોડા પણ આવી શકે. તમને કદાચ જાણ હશે કે ભૂમિએ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોને તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને શું કહે છે? અપક્ષય કહે છે. જે પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરો જે તૂટી જાય છે ને, તેને અપક્ષય કહે છે. કોઈ પણ પ્રકારની ભૂમિનો પ્રકાર એ કયા પથ્થરમાંથી નિર્માણ પામી એના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. તમે એમ કેમ કહી શકો કે આ રેતાળ જમીન છે, કાળી જમીન છે, પછી ગમે તે અલગ અલગ તમે પ્રકારની જમીનના નામ આપી શકો, શેના પરથી આપી શકો? એના ઉપર જે ઘાસ ઉગતું હોય એના પરથી તમે કહી શકો કે આ પ્રકારની જમીન છે. હવે ભૂમિનો લંબઘન છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, તેને ભૂમિની આપણે રૂપરેખા કહીશું. તે આપણે આગળ સમજી લીધા. હવે આપણે ભૂમિના અલગ અલગ આપણે એની રૂપરેખામાં જે સ્તર આવે છે ને, એ સ્તર વિશે આપણે વાત કરશું. એ સ્તર આપણને ચાર જોવા મળશે. એ સ્તર, બી સ્તર, સી સ્તર અને આધાર ખડક. એ સ્તરને આપણે શું કહેવાય, કેવી રીતે થાય, એની આપણે વર્ગીકરણ રીતે આપણે વાત કરીશું કે એના આપણે મુખ્ય ત્રણ પ્રકાર છે. એમાં એ સ્તર, બી સ્તર અને સી સ્તર. તો કે જુઓ, આ ભૂમિના સ્તરો છે એ ક્ષિતિજો તરીકે ઓળખાય. શું તરીકે ઓળખાય? ક્ષિતિજો. આ ભૂમિના દરેક સ્તર તેના રચના, રંગ, ઉડાય અને રાસાયણિક બંધારણમાં તેની ભિન્નતા દર્શાવે છે. તો આપણે એ સ્તર વિશે વાત કરીએ તો
તે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર ગણવામાં આવે છે. આ સ્તરને શું કહેવાય? ઉપરી ભૂમિ પણ તરીકે ઓળખવામાં આવે છે. તે ઘેરા રંગનું અને સેન્દ્રીય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. આ સેન્દ્રીય પદાર્થોને શું કહેવાય? ભૂમિ છે એ સ્તર દ્વારા ભૂમિ તેને ફળદ્રુપ બનાવે છે, કારણ કે એની અંદર મરેલા જીવજંતુઓ ખાતર વગેરે કાંઈ હોય એટલે એ સ્તર છે ભૂમિને ફળદ્રુપ બનાવે છે અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્ય રીતે નરમ છિદ્રાળુ પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. એની અંદર શું હોય છે કે કીડીઓ, ઉંદર, છછુંદર, સાપ, ઢાલિયા, જીવડા એવા કેટલાય સજીવો છે એનું રહેઠાણ છે એ સ્તર પૂરું પાડે છે. પછી નાની વનસ્પતિના મૂળ છે એ સંપૂર્ણપણે શેમાં હોય છે? એ સ્તરની અંદર હોય છે. હવે આપણે વાત કરીશું બી સ્તરની. તો એ સ્તર પછીનું છે બી સ્તર. તો આ બી સ્તરની અંદર શું હોય છે કે એમાં સેન્દ્રીય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. તેને આપણે મધ્ય સ્તર પણ કહેવામાં આવે છે. કેવા હોય છે? સામાન્ય રીતે સખત અને સઘન એટલે મજબૂત હોય છે, તેને મધ્ય સ્તર પણ તરીકે આપણે ઓળખશું. બી સ્તર તમે જોઈ શકો છો ને. હવે આપણે વાત કરીશું સી સ્તરની. સી સ્તર છે એ કેટલામું સ્તર છે? ત્રીજું સ્તર છે. હવે આ અતિમાં છે ને ફાંટા અને તિરાડો ધરાવતા નાના ખડકોમાં ખડકોથી ટુકડાઓનું તે બનેલું હોય છે. હવે સી સ્તર પછી આવે છે આધાર ખડક. હવે સી સ્તરની નીચે હોય છે આધાર ખડક. હવે તે ખૂબ સખત અને કોદાળી વડે પણ ખોદવું તેને અઘરું છે. આ તે આધાર ખડક છે. તમને યાદ છે કોદાળી વડે પણ ખોદવું અઘરું છે? તમે ક્યાંય કૂવો બનાવતા જોયો હશે તો તમે જોશો નાના નાના બોમ્બ ફોડે છે ત્યારે તે આધાર ખડક છે તૂટે છે. કોદાળી કે કોષ વડે તે તૂટતું નથી. આના માટે બોમ્બ ફોડવામાં આવે છે. આથી તેના મોટા મોટા પથરા હોય એમાંથી નાના નાના પથ્થર થઈ જાય. હવે આપણે વાત કરીશું ભૂમિના પ્રકારોની. ભૂમિના પ્રકારો તમે ખબર છે કે આપણે ભૂમિના પ્રકારો માત્ર ત્રણ જ છે. પહેલું છે રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડું ભૂમિ. હવે જુઓ જો પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થના મિશ્રણને શું કહેવામાં આવે છે? ભૂમિ. પથ્થરના ઘટકો અને સેન્દ્રીય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહેવામાં આવે છે. બધાને યાદ રહી ગઈ વ્યાખ્યા? જે પથ્થરના ઘટકો છે અને સેન્દ્રીય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહેવામાં આવે છે. વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા છે ભૂમિનો મહત્વનો ભાગ ગણવામાં આવે છે. હવે ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાને આધારે થાય છે. જો ભૂમિના વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે અને જો ભૂમિમાં ચીકણા કણો એટલે ભૂમિમાં ઝીણા કણો અને પ્રમાણમાં કેવા હોય છે વધારે હોય તો તેને ચીકણી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. પછી જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો સાથે રહેલા હોય તો તેને ગોરાળું ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ગોરાળું ભૂમિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે છિદ્રાળ પ્રકારની ભૂમિ. હવે આ ભૂમિના પ્રકારોને આપણે વિસ્તૃતમાં થોડીક ટૂંકમાં માહિતી મેળવીએ તો કે રેતાળ ભૂમિ છે આ ભૂમિ મુખ્યત્વે મોટા કદના રેતીના કણોની બનેલી હોય છે. તેમાં થોડા પ્રકારના માટીના કણો હોય છે. રેતીના કણો એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી, તેથી તેની વચ્ચે ખૂબ જ અવકાશ એટલે કે જગ્યા રહેલી હોય છે અને તેની અંદર હવા ભરાય છે. આમ રેતી એ વાયુ મિશ્રિત હોય છે. તેમાં પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે, તેથી તેનો અંતઃસ્રવણ દર સૌથી વધારે એટલે કે તેને શોષણ કરવાની શક્તિ સૌથી વધારે હોય છે અને જળધારણ ક્ષમતા સૌથી ઓછી હોય છે. રેતાળ જમીનમાં વરસાદ પડ્યા બાદ થોડી જ વારમાં સુકાઈ જાય છે, કારણ કે ઘડીકમાં તેમાં જમીન અને કાંકરી વચ્ચે જગ્યા હોય છે એટલા માટે તેમાં પાણી વધુ સમય ભરાઈ રહેતું નથી. અને રેતાળ ભૂમિ છે હલકી અને છિદ્રાળુ અને સૂકી ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે ચીકણી ભૂમિ.
ચીકણી ભૂમિ કેવી છે? તો કે ચીકણી ભૂમિમાં માટીના કણો છે એ પ્રમાણમાં ખૂબ જ વધારે હોય છે. આ કણો એકબીજાથી છે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, ખૂબ નજીક નજીક હોય છે. આવા માટે ખૂબ જ ઓછો અવકાશ એટલે ખૂબ ઓછી જગ્યા છે. માટીના કણોની વચ્ચે છે નાની નાની જગ્યામાં પાણી રોકાઈ રહેશે, તેથી આ ભૂમિને આપણે ખૂબ ઓછી હવા ભરાય છે. અને આ ભૂમિની અંદર વરસાદ પડે ને પછી જમીનમાંથી પાણી છે એ નીચે ઉતરી જતું નથી, અને ઉનાળાના ગરમ દિવસોમાં તે સુકાઈ અને ખૂબ સખત એટલે કડક બની જાય છે. તેમાં તિરાડો પડી જાય છે. તમે જોઈ છે ને તિરાડો વાળી ભૂમિ, તો માની લેવાનું કે આ ચીકણી ભૂમિ હોય તો જ આમાં તિરાડો પડે છે. આ ભૂમિ છે એની જળધારણ ક્ષમતા સૌથી વધુ છે, તે ખૂબ પાણીનો સંગ્રહ કરી શકે છે, અને તે અંતઃસ્રવણ દર છે એ ખૂબ ઓછો કરે છે. આ જમીન છે એને ખેડવી છે ને ખૂબ કઠિન છે, તે વજનમાં ભારે હોય છે અને રેતાળ ભૂમિ કરતાં વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે. પછી છે ગોરાડું ભૂમિ. ગોરાડું ભૂમિ શું છે? તે રેતી, માટી અને કાંપની બને છે. કાંપના કણોનું રેતી અને માટીના કણોની કદોની વચ્ચેનું હોય છે, તેની જળધારણ ક્ષમતા અને અંતઃસ્રવણ દર એ મધ્યમ હોય છે. તે ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેમાં થોડા પ્રમાણમાં હવા ભરેલી હોય છે, વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જળધારણ ક્ષમતા ધરાવે છે. તેમાં ઘઉં અને ચણાનો પાક ઉગાડવામાં આવે છે. ગોરાણો ભૂમિ કેવી જોવા મળશે? કળમ જોવા મળે છે. હવે આપણે આ વાત કરી ભૂમિના પ્રકારોની. હવે આપણે પ્રવૃત્તિ 9.3 એને આપણે સમજૂતી મેળવી કે પ્રવૃત્તિ 9.3 એ આપણે કેવી રીતે કરવાની છે. એમાં આપણે જુદી જુદી માટીના આપણે ગોળા બનાવવાના છે. મજા આવશે. ચલો, કોને માટીમાં રમવું વધારે ગમે છે? ચલો, માટીમાં રમવું જેને ગમતું હોય એ ફટાફટ માટીમાં વયા જાઓ. અને આપણે માટીને આપણે ગૂંદવાની છે, એના આપણે પીંડા બનાવવાના છે, એને આપણે રમત કરવાની છે. ચલો, તો હવે આપણે જુદા જુદા આપણે માટીના આપણે નમૂના લેશું અને થોડીક પાણી લેશું. એમાં આપણે તમે જોજો આપણે શું કરવાનું છે. તો આપણે પહેલાં આપણે એને માટીને ગૂંદવાની છે, પછી તેનો પીંડો બનાવવાનો છે, પછી તેનો ગોળ દડો બનાવવાનો છે, પછી તેને નળાકાર બનાવવાનો છે, અને માટીની આપણે રિંગ બનાવવાની છે. હવે તમે જોશો કે આપણે ચીકણી માટી, ગોરાડું, રેતાળ એ આપણે માટીના નમૂના એકત્રિત કરવાના છે. આ નમૂનામાંથી ચીકણી માટીની મુઠ્ઠી ભરીને લો, તેને પથ્થર, કાંકરા કે ઘાસ વગેરેમાંથી દૂર કરવાના છે. પછી તેમાં થોડું ટીપું પાણી અને નાખીને તેને ગૂંદવાની છે. પછી તે આટલા પ્રમાણમાં પાણી નાખો જેથી માટીનો પીંડો બનાવી શકાય. તેની સાથે તે ચીકણો ન હોવો જોઈએ. હવે આ ભૂમિમાંથી દડો બનાવવાનો પ્રયત્ન કરવાનો, પછી નળાકાર જમવાનું, પછી રિંગ બનાવવાની. હવે આપણે આ પદ્ધતિ આપણે બધી માટીમાં બીજા નમૂના પણ કરી શકાય. શું માટીના નમૂનામાંથી આકાર પરથી તેનો પ્રકાર જાણી શકાય છે? તો આપણે ચીકણી ગોરાડું ભૂમિનો દડો બનાવી શકાય, પરંતુ રેતાળ ભૂમિનો દડો બનાવી શકાતો નથી, કારણ કે એ તો તૂટી જાય, મતલબ પથ્થર મોટા મોટા કાંકરા હોય. ચીકણી ભૂમિમાંથી માટીનો દડો, નાળાકાર રિંગ એ બનાવી શકાય. ગોરાડું ભૂમિમાંથી દડો બનાવી શકાય, અને રેતાળ ભૂમિમાંથી આપણને દડો બનાવી શકાતો નથી. હવે આપણે ભૂમિમાં છે પાણીનું અનુસ્રવણ દર એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે એક પ્રવૃત્તિ કરવી પડશે. તો ચાલો પ્રવૃત્તિ કરીએ. તો એ પ્રવૃત્તિ કરવા માટે આપણે 3 ટીમ બનાવવાની છે. તો એ 3 ટીમને આપણે એ, બી અને સી નામ આપવાના છે. સૌથી પહેલાં આપણે શું શું જોઈશે વસ્તુ? તો કે જુદા જુદા પ્રકારની પીવીસીની પોલી, નળાકાર પાઇપ, પછી પાણી, પછી ઘડિયાળ, પછી 200 મિલી પાણીની બોટલ. હવે આપણે જો પીવીસી એટલે કે આશરે 5 સેમી વ્યાસ ધરાવતી નળી હોય તો તેને આપણે 20 સેમી લાંબા ટુકડામાં આપણે તેને
કાપી નાખવાની છે. પછી જે સ્થાન પરથી ભૂમિના નમૂના એકત્રિત કરવાના હોય ત્યાં 2 સેમી ઊંડી આપણે પાઇપને મૂકવાની છે. પછી આપણે 200 મિલી પાણી તેમાં નાખવાનું છે. મીલી પાણી માપવા માટે આપણે 200 મિલી આપણે એટલે બોટલ જ વાપરી છે, એટલે આપણે નક્કી થઈ જાય કે આપણે 200 મિલી જ પાણી નાખવાનું છે. જો તમે પાણી નાખવાનું શરૂ કરો ત્યારનો સમય નોંધવાનો છે. જ્યારે પાણીમાંથી પાણી પૂરેપૂરું ખાલી થઈ જાય ત્યારનો સમય પણ નોંધવાનો છે. આ પરથી આપણને અંતઃસ્રવણ દર એટલે કે સમય આપણને શોધવામાં મદદરૂપ થશે. હવે જો અહીંયા નીચે છે અંતઃસ્રવણ દરનું આપણે સૂત્ર છે, અંતઃસ્રવણ દર પછી મિલી અને અથવા ડેશ મિનિટ પછી પાણીની માત્રા પછી નીચે અંતઃસ્રવણ દર અને સમય. પછી આપણે ઉદાહરણ તરીકે આપણે એક ચોક્કસ નમૂના માટે 200 મિલીના અનુસ્રવણ દર માટે આપણે 200 મિનિટ લે છે તો એનું અનુસ્રવણ દર કેટલો થશે? તો કે 200 મિલી નીચે 20 મિનિટ બરાબર 10 મિલી. તમારા ભૂમિના નમૂના માટે અનુસ્રવણ દર ગણો, તમારા અનુલેખનનો બીજા સાથે સરખાવો, તેને દરેક ભૂમિના નમૂનાને અનુસ્રવણ દરના ચડતા ક્રમમાં ગોઠવો. હવે જો અનુસ્રવણ દર કેમ મેળવો? તો કે 200 ને આપણે 20 સાથે આપણે ભાંગી નાખવાના છે. તો કે 20 દાણ 200 તો આપણે જવાબ આવ્યો 10 મિલી. હવે ભૂમિમાં ભેજ એ આપણે જોવાનું છે. ભૂમિમાં ભેજ કેવી રીતે આપણે તપાસ્યું? શું તમે ઉનાળામાં ક્યારે ગરમ દિવસોમાં ખેતર નજીકથી પસાર થયા છો? તમે કદાચ ભૂમિ પરની હવા થોડીક ચળકતી લાગશે, એવું શા માટે થાય? આપણે આ પ્રવૃત્તિ કરીએ અને તેનો જવાબ મેળવીએ. તો એમાં ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહે છે એ આપણે દર્શાવવા માટે પહેલાં શું જોઈએ છે? તે કે ઉત્કલન નળી, બંસન બર્નર, સ્ટેન્ડ, ભૂમિનો નમૂનો. હવે તમે આકૃતિ જોશો, અહીંયા છે આપણે તેમાં શું છે, બંસન બર્નર પણ અહીંયા છે. હવે આપણે ઉત્કલન નળી લેવાની છે. જો આ કાચની ઉત્કલન નળી છે, એમાં થોડો ભૂમિના આપણે નમૂનો નાખવાનો છે, માટીનો નમૂનો નાખવાનો છે. તેને આપણે જોત પરથી ગરમ કરવાનો છે. થોડીવાર પછી ઉત્કલન નળી પરનું સપાટીનું અવલોકન આપણે જોવાનું છે કે શું જોશો. કે તમે જોશો અવલોકન પરના ઉપરના ભાગમાં ટીપા બાજેલા આપણને માલુમ પડશે. તમે જોશો પાણીમાંથી વરાળ બહાર નીકળશે. આપણે તો જમી માટી નાખી હતી તો એમાંથી પણ પાણીના ટીપા બહાર નીકળ્યા, તો એના પરથી આપણને ખબર પડી કે ભૂમિમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે. હવે પ્રવૃત્તિ 9.6 છે કે ભૂમિ દ્વારા પાણીનું શોષણ કેવી રીતે કરવું? તો એને આપણે જુદા જુદા પ્રકારની આપણે ભૂમિના નમૂના લેવાના છે. પછી એક પ્લાસ્ટિકની ગળણી લેવાની છે. પછી ગાળણ પાત્ર, અંકિત નળાકાર અને પાણી. તો કે એક પ્લાસ્ટિકની આપણે ગળણી લેવાની છે. પછી એક ગાળણ પાત્ર લેવાનું છે, તેને વાળીને ગળણીમાં ગોઠવવાનું છે. પછી 50 ગ્રામ ગોરી પાવડરવાળી ભૂમિ લઈ તેને ગરણીની અંદર આપણે નાખી દેવાની છે. પછી અંકિત નળાકારની મદદથી નિશ્ચિત માત્રામાં પાણી તેને ડ્રોપરની મદદથી ટીપે ભૂમિ ઉપર નાખવાનું છે. હવે બધું જ પાણી એક જ સ્થાન પર ન પડવા દેવાનું છે. બધી જ ભૂમિ પર થોડું પાણી આપણે નાખવાનું છે ડ્રોપરની મદદથી. જ્યાં સુધી પાણી ટપકવાનું શરૂ ન થાય ત્યાં સુધી આપણે પાણી તેની ઉપર નાખવાનું છે. હવે અંકિત નળાકારમાં જે વધેલું પાણી છે એ મૂળ લીધેલી પાણીની માત્રામાંથી આપણે બાદ કરી નાખવાનું છે. પછી જોશું કે આટલું પાણી છે એ આપણે જમીનની અંદર શોષણ પામી ગયું છે. તો તમે જોયું ને કેટલું બધું પાણી ભૂમિએ શોષણ કરી લીધું છે. વરસાદ આવે તારે તમે જોશો કે કેટલું બધું જમીનની અંદર પાણી શોષણ થાય છે. હવે આપણે 9.7 મુદ્દો છે ભૂમિ અને પાક. હવે
તમને ભારતમાં જુદા જુદા પ્રકારમાં એ ભૂમિ તમને જોવા મળે છે. તમને આપણે આગળ વાત કરી કે આપણે ભારતમાં કેટલાય પ્રકારની ભૂમિ છે, તેની અંદર પણ તેના વિભાગ પડે છે. કાળી ભૂમિ, ગોરાડો ભૂમિ, ફળદ્રુપ જમીન વગેરે વગેરે કેટલાય બધા છે. તો એની અંદર પણ આવે છે, અલગ અલગ ભૂમિમાં અલગ અલગ પાક જ ઉગે છે. તો આપણે એની વિશે વાત કરીએ કે ગોરાડો, કેટલાક ભાગમાં ગોરાડો ભૂમિ, જ્યારે કેટલાક ભાગમાં રેતાળ ભૂમિ અને કેટલાક ભાગમાં ચીકણી ભૂમિ હોય છે. ભૂમિ પર પવન, વરસાદ, તાપમાન, પ્રકાશ અને ભેજની અસર જોવા મળે છે. આ કેટલાક મહત્વના પર્વતી પર્યાવરણીય પરિબળો છે જે ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફાર લાવે છે. પર્યાવરણીય પરિબળો સાથે ભૂમિના ઘટકો તે પ્રદેશની વનસ્પતિ અને પાક ઉગશે કે નહીં તે નક્કી કરે છે. હવે ચીકણી અને ગોરાડું છે એ બંને પ્રકારની ભૂમિની અંદર શું થઈ શકે કે ઘઉં અને ચણા એ આવા ધાન્ય પાક માટે બેસ્ટ છે. આ પ્રકારની ભૂમિ છે એ પાણીને જકડી રાખે ને, એટલા માટે ચોખા જેવા પાક માટે ભૂમિ ચીકણી અથવા કાર્બનિક પદાર્થ અને ઊંચી જળ ધારણ ક્ષમતાવાળી હોવી જોઈએ છે. મસૂર અને અન્ય કઠોળ માટે ગોરાડો ભૂમિ એ સરળતાથી અનુસરણ થાય તે જરૂરી છે. કપાસ માટે કઈ જમીન જોઈએ? કપાસ માટે રેતાળ અથવા ગોરાડો એ સરળતાથી અનુસરણ થવા દે તે વધુ પ્રમાણમાં હવા ધરાવે તે વધુ યોગ્ય છે. અને ઘઉં જેવા પાકને ચીકણી માટીમાં ઉગાડવામાં મદદ કરે છે. તો આપણો પાઠ અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને આપણે આગળના વિડીયોમાં નવા પાઠ સાથે મળશું. તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો મિત્રો, સ્વાધ્યાય પોથીમાં જોડે જોડે લખતા જજો અને બહાર નીકળતા પહેલાં મોઢા પર માસ્ક કે રૂમાલ બાંધવાનું ભૂલતા નહીં.